હું ગોહિલ જીતેન્દ્ર, ફરી એકવાર મારી YouTube ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ આપણે અંતર અને સમય જે પ્રકરણ છે ને વિચારી રહ્યા છે. આજના ત્રીજા ભાગની અંદર ઝડપના સૂત્રના આધારે કંઈક દાખલા કેવા બને છે એ જોવાનો પ્રયત્ન કરશું. ખાસ મિત્રો, જવાહર નવોદયની જે પરીક્ષા છે એના સિવાય પણ ખાસ કે ગુજરાત સરકારની તલાટી, બિન સચિવાલય, મામલતદાર, આવી પોલીસ કોન્સ્ટેબલ છે, આવી દરેક એક્ઝામની અંદર આવા જે પ્રશ્નો છે બને છે અને પૂછાય પણ છે. તો ખાસ નોટ અને પેન સાથે રાખો. જે મિત્રો મારા નવા હોય એને મારા આગલા વિડીયો છે ખાસ જોઈ લેવા. તો આજે આપણે હવે વધુ સમય ન લઈએ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. મિત્રો, ખાસ આજનો દાખલો છે બરાબર જે ભાગ ત્રણ, તો એની અંદર આપણે ઝડપનું સૂત્ર સમજી લે. ઝડપ બરાબર શું બનશે? અંતરના છેદમાં સમય. અંતરના છેદમાં સમય આ એક સૂત્ર છે મિત્રો, જેને આધારે જે દાખલા છે આપણે સમજવાના છે. હવે આ સૂત્રના આધારે જો સમય પૂછવામાં આવે તો સમયને આપણે આ રીતે લખી નાખે, સમય બરાબર અંતરના અંતર છે છેદમાં શું આવશે? ઝડપ. ખાસ મિત્રો શું આવશે? ઝડપ. તો આ રીતે એક જ સૂત્ર છે, પણ જેવો દાખલો પૂછાય, જે રીતે દાખલો પૂછાય એનો આપણે ઉપયોગ કરવાનો થશે. સમય અહીંયા આવી ગયું, ઝડપ અહીંયા આવી ગયું, તો ઝડપ સમયનું સૂત્ર બની ગયું. તો આ રીતે કંઈક દાખલા પૂછાય તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. જો અંતર પૂછી નાખે તો એનું પણ સૂત્ર આ રીતે બને, અંતર બરાબર શું આવશે? ઝડપ ગુણ્યા સમય. આ ત્રીજું પણ સૂત્ર. તો જે પણ આપણે પૂછાય એને કરતા બનાવી, અને આ રીતે આપણે એક જ ઉદાહરણ છે એના આધારે, એક જ સૂત્ર છે એના આધારે ત્રણ કઈ કઈ રીતે દાખલા પૂછાય એ સમજીશું. સૌ પ્રથમ આપણે ઉદાહરણ એક જોઈએ. ઉદાહરણ એક શું કહેવા માંગે છે? એક કાર 300 કિલોમીટર અંતર કાપવા માટે 5 કલાક લાગે છે. મિત્રો, પેલા આપણે સમજી લઈએ રકમને, કે 300 કિલોમીટર અંતર કાપવું છે. ઓકે, સમય કેટલો લાગે છે? 5 કલાકનો સમય લાગે છે. તેટલું જ અંતર 4 કલાકમાં. અંતર પણ કેટલું છે? 300 કિલોમીટર છે. 300 કિલોમીટર અંતર 4 કલાકમાં એને કાપવાની વાત કરવામાં આવે છે. તો કાપતા કારે કેટલી ઝડપ વધારવાની છે? મિત્રો, થોડુંક અહીંયા આપણે સમજી લે કે આ આપણું સ્થાન છે બરાબર, અહીંયાથી આપણે અહીંયા પહોંચવાનું સ્થાન છે બરાબર. તો આ 300 કિલોમીટર અંતર છે એને કાપવા માટે 5 કલાકનો સમય લાગે ગાડીને. 5 કલાકના સમયમાં પૂરું કરે છે. તો 1 કલાકમાં કેટલું વાપરું? તો ગાડીની ઝડપ શોધવી પડશે પેલા આપણે. તો ઝડપનું સૂત્ર હમણાં કીધું, અંતરના છેદમાં સમય. ઓકે, અંતરના છેદમાં સમય. અંતર કેટલું છે? 300 કિલોમીટર. સમય કેટલો લાગે છે? 5 કલાક. 5 × 6 = 30 એટલે બરાબર 60 કિલોમીટર પ્રતિ કલાક. 1 કલાકમાં ગાડી કેટલું અંતર કાપે છે? 1 કલાકમાં કેટલું અંતર કાપશે? 60. તો 5 કલાકમાં ગાડી કેટલું કાપે? 5 × 6 = 30 300 કિલોમીટર કાપે. ત્યાર પછી આ ઝડપની વાત કરવામાં આવે છે, પણ 4 કલાકમાં સમય અંતર કેટલું છે? તેટલું જ અંતર, એટલે 300 કિલોમીટર. તો આ જ રીતે લખીએ, 300 કિલોમીટર કેટલો સમય લગાડવાનો છે? 4 કલાકમાં કાપતા. તો 4 કલાકમાં કાપવું છે તો 300 ને આપણે આ ભાગ પણ નાખીએ. 300 × 100 × 3 કરી 4 × 25 = 100 × 25 = 75. મિત્રો, 300 ભાગ્યા 4 કરશો તો પણ 75 આવે. જે રીતે સરળ બને એવો આપણે પ્રયત્ન કરવાનો. તો 1 કલાકમાં કેટલું અંતર કાપે? 75. તો બીજી વાત અહીંયા આપણે લખી નાખીએ, 1 કલાકમાં 75. હવે આગળ પૂછ્યું કે 4 કલાકમાં કાપતા કારે કેટલી ઝડપ વધારવી પડશે? મિત્રો, અહીંયા ઝડપ કેટલી વધારવાની ખાસ જોઈ લેવાની, પ્રશ્ન સમજી લઈએ આપણે. જો 5 કલાકનો જે સમયગાળો છે અંતર, 300 કિલોમીટર ને 5 કલાકનો સમય કાપવાનો હોય, 300 કિલોમીટર અંતર છે 5 કલાકમાં કાપવું હોય તો 1 કલાકમાં 60 કિલોમીટર કાપવું પડે. પણ જો એને 4 કલાકમાં આટલું જ અંતર એને 4 કલાકમાં કાપવાનું છે, અહીંયાથી અહીંયા સુધીનો 4 કલાકમાં કાપવું પડે તો એને ઝડપ વધારવી પડે. તો ઝડપ કેટલી જોઈએ? 75. તો કેટલી ઝડપ? તો 75 માંથી આપણે 60 બાદ કરીએ એટલે 15 કિલોમીટર. 15 કિલોમીટરની ઝડપ એને વધારવી પડે છે. તો માંગેલો જવાબ શું છે આપણો? 15 કિલોમીટર ઝડપ વધારવી પડશે. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ. બસ ની ઝડપ કેટલી છે? જો 72 કિલોમીટર પ્રતિ કલાક હોય તો 216 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગે? મિત્રો, અહીંયા સમયનું પૂછવામાં આવે છે. તો આ રીતે આપણે ઝડપ બરાબર શું સૂત્ર છે? અંતર ના છેદમાં સમય. અને આપણે કીધું હતું કે સમય જયારે પૂછવામાં આવે તો સમય આ બાજુ લઈ લેવાનો,
સમય બરાબર અંતરના છેદમાં ઝડપ, આ સૂત્ર બની ગયું, બની ગયું. તો શું થશે, અંતર કેટલું છે 216 કિલોમીટર, કેટલા ઝડપે ચાલે છે, તો એક કલાકમાં જ અહીં લખેલું છે, એક કલાકમાં એની ઝડપ કેટલી છે 72 કિલોમીટર પ્રતિ કલાક. તો એના વડે 72 વડે ભાગી નાખીએ, 216 કિલોમીટર જે અંતર છે મિત્રો, એને 72 એક કલાકમાં 72 કાપી છે, એનો સમય કેટલો લાગશે, તો 216 ના આપણે અવયવ પાડીએ તો 216 છે મિત્રો, એને આ રીતે અવયવ પાડી શકાય, 108 ગુણ્યા 2 કરીએ, અહીંયા 36 દુ 72 બરાબર. હવે આપણે 108 ના આપણે અવયવ પાડવા હોય મિત્રો, તો 108 ના આપણે આ રીતે પણ અવયવ પાડી શકીએ, 27 ગુણ્યા 2 54, 54 દુ 108, 108 ગુણ્યા 2 એટલે 216, 36 ના 2 9 દુ 18, 18 દુ 36 અને 2, જોઈ શકીએ છીએ આપણે અવયવ, જે આ રીતે આપણે અવયવ જ પાડવાના છે. તો 27 ગુણ્યા 2 એક 54, 54 દુ 108, 108 ગુણ્યા 2 એટલે 216 થાય છે. અહીંયા બગડા બગડા ઉડી જાય, જોઈએ છે આપણે 1 1 2 2 3 3 9 તેરી 27, તો 3 કલાકનો સમય લાગશે મિત્રો. ખાસ અહીંયા જોઈ લે, સમય પૂછ્યો છે તો કેટલો કલાકનો સમય લાગે છે, બસને 216 કિલોમીટર અંતર કાપવું હોય, એક કલાકમાં બસ છે 72 કિલોમીટર અંતર કાપે છે, તો 3 કલાકમાં છે 216 કિલોમીટર અંતર કાપે છે. તો આ રીતે ઝડપ અને સમયના દાખલા જોયો, વધુ ઉદાહરણ આપણે જોઈએ ત્યાર પછી જોઈએ ખાસ. હવે આપણે ઉદાહરણ ત્રીજા તરફ જોઈએ કે વિશાલભાઈ મોટર ગાડીમાં 3 કલાકમાં 3 કલાકમાં ખાસ 180 કિલોમીટર અંતર કાપે છે, બરાબર. ખાસ આવા દાખલા છે ને મિત્રો વ્યવહાર કોઈડા, એને ખાસ આપણે વાંચી લેવાના. વિશાલભાઈ મોટર ગાડીમાં શું કીધું છે, 3 કલાકમાં 180 કિલોમીટર અંતર કાપે છે, તો તે જ ઝડપે, બરાબર. અહીંયા આપણે ધ્યાન આપીએ, આ એક વિશાલભાઈ છે બરાબર, એને કેટલા 3 કલાકમાં 3 કલાકનો સમય લીધો છે અને અહીંયા પહોંચી ગયા, અહીંયા પહોંચ્યા 180 કિલોમીટર એને પૂરું કર્યું. હવે તે જ ઝડપે, ઝડપ કઈ છે, એ ઝડપે હજુ એને કેટલા અંતર કાપવું છે, હજુ 120 કિલોમીટર બીજું કાપવું હોય તો કેટલો વધારાનો સમય લાગશે. તો પેલા તો મિત્રો આની ઝડપ શોધી પડાય, વિશાલભાઈ ની ઝડપ બરાબર શું આવશે, અંતરના છેદમાં સમય. સૂત્ર એ જ છે મિત્રો ખાસ, અંતરના છેદમાં સમય, કેટલું અંતર છે, વિશાલભાઈ 180 કિલોમીટર અંતર કાપ્યું કેટલી કલાકમાં, 3 કલાકમાં, 3 6 18 એટલે કેટલું, 60 કિલોમીટર. એનો મતલબ થાય એક કલાકમાં વિશાલભાઈ કેટલું કાપે છે અંતર, એક કલાકમાં 60 કિલોમીટર ની ઝડપથી અંતર કાપે છે. હવે તે ઝડપ, ઝડપ કેટલી છે આપણી એક કલાકમાં 60, તે ઝડપે 120 કિલોમીટર. હવે મિત્રો અહીંયા શું કીધું છે, સમય, તો સમયનું સૂત્ર, હવે પછી અહીંયા સમયનું સૂત્ર મૂકવાનું છે, ખાસ ધ્યાન આપવાનું, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ, બરાબર. કેટલો સમય લાગશે, તો અંતર કેટલું છે 120 કિલોમીટર, અહીંયાથી અહીંયા બીજું 120 કિલોમીટરનું એને અંતર કાપવાનું છે, કેટલો સમય લાગશે, ઝડપ કેટલી છે 60, 6 × 12 એટલે મતલબ 2 કલાક, સમય કેટલો લાગશે બરાબર 2 કલાકનો સમય લાગે છે. મિત્રો ખાસ દાખલામાં કાંઈ હોતું નથી, પણ થોડું પૂછવાનું, આ દાખલામાં બે વસ્તુ પૂછી, પેલા વિશાલભાઈ ની ઝડપ અને એ ઝડપના આધારે વિશાલભાઈ કેટલા સમયમાં હજુ પણ એને 120 કિલોમીટર અંતર કાપવાનું હતું, તો કેટલો સમય લાગશે, તો ઝડપે પૂછી લીધી અને સમય પણ પૂછી લીધો. ત્યારે આવા દાખલા ખાસ પૂછાય જ છે અને એના માટે પ્રેક્ટિસ કરવાથી આપણને આવડી જશે. ત્યાર પછી આ ચોથું ઉદાહરણ જે નવોદય ની અંદર 2009 માં પૂછાયેલું છે, 2000 અને મિત્રો 9 માં પૂછાયેલો દાખલો છે, ખાસ નોંધજો. રાજધાની એક્સપ્રેસ છે એ 4 કલાક અને 30 મિનિટમાં 504 કિલોમીટરનું અંતર કાપે છે. મિત્રો દાખલાની અંદર શું પૂછ્યું છે એ આપણે સમજી લઈએ, 4 કલાક છે મિત્રો અને 30 મિનિટ, 4 કલાક અને 30 મિનિટ એનો મતલબ થાય 4.30, આ રીતે પણ લખી શકાય, 4 કલાક 30 મિનિટમાં કેટલું અંતર કાપે છે, અંતર કેટલું કાપ્યું એને 504 કિલોમીટરનું, 504 કિલોમીટર અંતર કાપે, તો ગાડીની ગતિ શોધવાની. પણ મિત્રો આ દાખલામાં ટ્વિસ્ટ ક્યાં છે, આ દાખલાની અંદર અહીં કલાક આપેલો છે સમય અને મિનિટ આપેલી છે, તો આપણે મિનિટને શું કરવું પડશે, કલાકમાં ફેરવવી પડશે. એક કલાક બરાબર કેટલી મિનિટ થશે, ખાસ યાદ રાખીએ 60 મિનિટ, ઓકે. તો 30 મિનિટ બરાબર કેટલી થશે, 30 મિનિટ હોય તો એના મતલબ અડધો કલાક થશે, અડધો કલાક એટલે 1/2 લખી શકાય,
એક દૂત્યાંશ ને એટલે અડધો કલાક એટલે 0.5 એ પણ લખી શકાય. તો 4 કલાક ની કેટલો સમય છે? તો કે 4 કલાક વર્તા અડધો કલાક એટલે 0.5 એટલે 4.5 લખાશે. 4.5 કલાક નો સમય લાગે છે 500 ને ચાલ. તો ગાડીની ગતિ, ગતિ એટલે ઝડપ, ઝડપ નું સૂત્ર શું છે આપણને ખ્યાલ છે? અંતર છેદમાં સમય. અંતર કેટલું છે? 504 કિલોમીટર. ને સમય કેટલો લાગ્યો છે? 4.5. મિત્રો અહીંયા 4.30 લખશો તમે, ખાસ આ દાખલામાં 4.30 તમે લખશો. મેં ખાસ તમને સમજવા માટે લખ્યું. 4.5 કલાક છે, 4.5 કલાક ને આ રીતે સાદી ભાષામાં લખીએ તો પણ આ કલાક અને મિનિટમાં ગણાય. આપણે એકમ સરખો લેવો પડશે, કારણ કે અહીંયા કલાક પૂછ્યો આગળ, તો આપણે કલાકમાં આ 30 મિનિટ ને આપણે કલાકમાં ફેરવવાના હોય એટલે આપણે 0.5 આપણે એડ કરવા પડશે 4 કલાકમાં, જે આપણે અહીંયા કહ્યું બરાબર. તો અહીંયા પોઈન્ટ વાળો ફંગાકાર છે 504, અહીંયા 45 કરી નાખીએ, ઉપર આપણે 10 એડ કરી નાખીએ, કેમ કે 45 કરશું એટલે અહીંયાથી પોઈન્ટ નીકળે તો ઉપર આપણે એક બિંદુ આપણે 10 એડ કરવા પડશે. હવે આપણે છેદ ઉડાડીએ, 500 અને કેટલા કીધા છે? 504 ગુણ્યા 10 છે, અવયવ અહીંયા પાડી લે જોઈ લે. 504 ગુણ્યા 5 દુ 10, અહીંયા 9 5 45, 5 ઉડી ગયા. હવે 504 છે મિત્રો, કેટલા વડે ભાગી નાખીએ? 9 વડે ભાગી નાખીએ. 504 ને 9 વડે ભાગશે, 9 5 45, 5 વિધા 4 નીચે ઉતરે 5, 9 6 54, કેટલા મિત્રો આવ્યા? 56 વડે આપણે ભાગી શકાય છે. હવે 56 ગુણ્યા 2 કરીએ, 6 દુ 12 નો બગડો વધી પડે, 1 5 દુ 10 ને 11, 112. મિત્રો ગાડીની ગતિ કેટલી છે? એક કલાકમાં ગાડી કેટલું અંતર કાપે છે? એક કલાકમાં, ખાસ મિત્રો ગાડીની ગતિ પૂછી, 112 કિલોમીટર પ્રતિ કલાક થાય છે. મિત્રો આવા જ દાખલા હોય છે, ખાસ મિત્રો આ 2009 નો દાખલો છે. દાખલો એકદમ ઇઝી હતો કે ખાલી ઝડપ જ શોધવાની છે, અંતર ભાગ્યા છે સમય, પણ અહીંયા કલાક અને મિનિટમાં આપેલો છે. તો આવા દાખલાને જ્યારે મિનિટ છે એટલે મિનિટને આપણે શું કન્વર્ટ કરવાની છે? કલાકમાં કન્વર્ટ કરી નાખીએ, એકમને સરખો થઈ જાય તો દાખલો આપણો એકદમ ઇઝી બની જાય છે. મિત્રો ખાસ મારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાર પછી આપણે અંતર અને સમયનો ચોથો ભાગ છે, જેની અંદર કંઈક વિશેષ દાખલા હજુ પૂછાઈ શકે એની સંભાવના છે, તે પૂછાયેલા દાખલાનો આપણે પ્રયત્ન સમજવાનો કરીશું. થેન્ક યુ, આભાર.